નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ 15 સંભાવના ભાગ 4 સ્વાધ્યાય 15.1. અગાઉના શૈક્ષણિક વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 15.1 ના 3 દાખલાઓનો અભ્યાસ કરેલો છે. આજે બીજા 2 દાખલાઓ લઈશું અને એનો અભ્યાસ આપણે સંભાવનાના પ્રકરણમાં કરીશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 7 આપણે લઈશું આજે અને ત્યાર પછી દાખલા નંબર 11 લઈશું. દાખલા નંબર 7 ની રકમ કંઈક આ રીતે લખેલી છે. આંકડા શાસ્ત્રનો અભિગમ જાણવા 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરતા નીચેની માહિતી પ્રાપ્ત થઈ. આંકડા શાસ્ત્ર એ ધોરણ 11-12 માં સામાન્ય પરવામાં આવતો વિષય છે. આ આંકડા શાસ્ત્ર પ્રત્યે વિદ્યાર્થીઓનો અભિગમ કેવો છે? અભિગમ એટલે એમને આંકડા શાસ્ત્ર ગમે છે કે નથી ગમતું, આ જાણવા માટે 200 વિદ્યાર્થી ઉપર એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો અને એમનું સર્વેક્ષણ કરવામાં આવ્યું તો નીચેની માહિતી પ્રાપ્ત થઈ. 200 માંથી 135 વિદ્યાર્થી એવા હતા કે જેમણે એમ કીધું કે આંકડા શાસ્ત્ર એમને ગમે છે અને 65 વિદ્યાર્થી એવા હતા કે જેમણે કીધું કે એમને આંકડા શાસ્ત્ર જેવો વિષય ગમતો નથી. આમ આ બંને કેટલા વિદ્યાર્થીઓને આંકડા શાસ્ત્ર ગમે છે તે 135 વિદ્યાર્થીઓ અને કેટલા વિદ્યાર્થીને આંકડા શાસ્ત્ર જેવો વિષય ગમતો નથી તો 65 વિદ્યાર્થીઓ, આ બંને ઘટનાની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા 200 વિદ્યાર્થીઓ ઉપર સર્વેક્ષણ કરેલું છે એટલે કુલ પરિણામોની સંખ્યા 200 થશે. એટલે આપણી પાસે કુલ પરિણામો આપણને પ્રાપ્ત થઈ ગયા. કારણ કે કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી હોય તો સૌથી પહેલા કુલ પરિણામોની સંખ્યા હોવી જોઈએ. એટલે કુલ પરિણામોની સંખ્યા 200 છે. હવે ઘટના એ, આંકડા શાસ્ત્ર વિષય ગમે છે આની સંભાવના શોધો. ઘટના એ એવું કહે છે કે આંકડા શાસ્ત્ર વિષય ગમતો હોય એ ઘટનાની સંભાવના શોધવાની છે. એટલે ઘટના એ આંકડા શાસ્ત્ર જેવો વિષય ગમે છે. સંભાવના શોધવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. ઘટના એ એની સંભાવનાને દર્શાવવા માટેનું સાંકેતિક સ્વરૂપ PA એનું સૂત્ર છે. ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામો એટલે કે આંકડા શાસ્ત્ર ગમતું હોય એટલા વિદ્યાર્થીઓની સંખ્યા 135, એટલે 135 ભાગ્યા કુલ પરિણામો 200, એટલે PA બરાબર 135 ભાગ્યા 200 આ આપેલી ઘટનાની સંભાવના થશે. આપણે છેદ ઉડાડી દઈએ, 5 વડે અંશને ભાગીએ તો 27 × 5 = 135 થાય, એટલે 135 ને 5 વડે ભાગવાથી 27 મળશે, છેદમાં 200 ને 5 વડે ભાગવાથી 40 મળશે. એટલે 27 ભાગ્યા 40 એ ઘટના એ ની સંભાવના હશે. એટલે કે આંકડા શાસ્ત્ર જેવો વિષય ગમતા હોય એ વિદ્યાર્થીઓ જે છે એ ઘટનાની સંભાવના 27 ભાગ્યા 40 થશે. બીજી ઘટના છે, આંકડા શાસ્ત્ર જેવો વિષય ન ગમે એ ઘટનાની સંભાવના શોધો. તો આંકડા શાસ્ત્ર જેવો વિષય ન ગમે એવા વિદ્યાર્થીઓની સંખ્યા 65 છે. આપણે આ ઘટનાને બી વડે દર્શાવીએ તો એની સંભાવના PB, ઘટના બી આંકડા શાસ્ત્રનો વિષય ન ગમે. સંભાવના શોધવા માટેનું સંકેત PB સૂત્ર લખવું પડે કે PB બરાબર ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો કુલ પરિણામો તો 200 છે પણ ઘટના બી ઉદ્ભવવાના પરિણામો કયા? તો ઘટના બી શું કીધું છે? આંકડા શાસ્ત્રનો વિષય ન ગમે, ન ગમે એવા 65 વિદ્યાર્થીઓ છે. એટલે 65 ભાગ્યા 200, 5 વડે છેદ ઉડાડો તો 5 ભાગો તો 13 અને 200 ને 5 ભાગો તો 40 આવશે. 13 ભાગ્યા 40 એ ઘટના બી ની સંભાવના થશે. આમ જે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું વિદ્યાર્થીઓ ઉપર એ બંને ઘટનાઓની સંભાવના આપણે આ દાખલામાં મેળવેલી છે. દાખલો તમે સમજી ગયા હશો. હવે આગળ લઈએ દાખલા નંબર 11. આ દાખલો ધોરણ 10 ની અંદર પણ બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો હતો ભૂતકાળમાં. એટલે વિદ્યાર્થીઓ ધ્યાન આપે. ઘઉંના લોટની થેલી પર 5 કિલોગ્રામ વજન લખેલી 11 થેલી પસંદ કરી. વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે. ઘઉંના લોટની 11 થેલી પસંદ કરેલી છે. આ દરેક થેલી 5-5 કિલોગ્રામ વજનની છે. એટલે કે એમાં 5 કિલોગ્રામ લોટ છે. એટલે બહુ સ્પષ્ટ છે 11 થેલી લીધી એટલે કુલ પરિણામોની સંખ્યા 11 થશે. હવે એ 11 થેલીઓ 5 કિલોગ્રામ વજનની છે એમ માની લીધેલું છે.
પણ ત્યાર પછી 11 થેલીનું ખરેખર વજન કરવામાં આવ્યું તો નીચે મુજબ માહિતી પ્રાપ્ત થઈ. પહેલી થેલી ઉપર 4.97 કિલોગ્રામ વજન હતું, લખેલું 5 કિલોગ્રામ હતું પણ વજન ખરેખર કર્યું તો 4.97 કિલોગ્રામ થયું. બીજી થેલીનું વજન કર્યું ઘઉંના રોટની તો 5.05 કિલોગ્રામ આવ્યું. ત્રીજી થેલીમાં 5.08 કિલોગ્રામ વજન મળ્યું. ચોથી થેલીમાં 5.03 કિલોગ્રામ વજન મળ્યું. ત્યારબાદ 5 કિલોગ્રામ વજન મળ્યું. એના પછી 5.06 કિલોગ્રામ વજન મળ્યું, 5.08 કિલોગ્રામ વજન મળ્યું, 4.98 કિલોગ્રામ વજન મળ્યું, 5.04 કિલોગ્રામ વજન મળ્યું, 5.07 કિલોગ્રામ વજન મળ્યું અને 5 કિલોગ્રામ વજન મળ્યું. 11 થેલીઓ છે, તમે ગણી શકશો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. આપણને કીધું છે કે 5 કિલોગ્રામથી વધુ વજન હોય તે ઘટનાની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો, થેલી ઉપર 5 કિલોગ્રામ લખેલું છે પણ ખરેખર એનું વજન કરવામાં આવ્યું તો કોક થેલી ઉપર એક્ઝેક્ટ 5 કિલોગ્રામ છે, ક્યારેક 5 કરતા વધારે છે તો ક્યારેક 5 કરતા ઓછું વજન પણ વાસ્તવિક રીતે મળેલું છે. આપણને અહીંયા એક જ ઘટના આપી છે, એની સંભાવના શોધવાની છે કે 5 કિલોગ્રામથી વધુ વજન હોય તે ઘટનાની સંભાવના શોધો. તો સૌથી પહેલા તો કુલ પરિણામોની સંખ્યા જોઈએ. કુલ થેલીની સંખ્યા 11 છે એટલે કુલ પરિણામોની સંખ્યા 11 થશે. ઘટના 1, તો ઘટના એ શું કીધી છે, 5 કિલોગ્રામથી વધુ વજન હોય આ ઘટનાની સંભાવના શોધવી છે. એટલે ઘટના એ ના પરિણામોની સંખ્યા અહીંયા 7 લખેલું છે, આપણે 7 ગણીએ. 5 કિલોગ્રામ કરતા વધુ વજન હોય એવી થેલીઓ કેટલી છે અહીંયા જે માહિતી આપી છે એ આપણે શોધવાની છે. તો આ તો 4.97 છે, આ ન લેવાય. 5 કરતા વધારે, 5 પણ લેવાનું નથી તો અહીંયા 5.05 એટલે આ લઈ શકાય, 5.08 આ લઈ શકાય, 5.03 આ લઈ શકાય, 5 ન લઈ શકાય, 5 થી વધુ લેવાનું છે, 5.06 આ લઈ શકાશે, 5.08 આ લઈ શકાશે, 4.98 આ ન લઈ શકાય, 5.04 આ લઈ શકાય, 5.07 આ લઈ શકાય, 5.00 આ લઈ શકાય નહીં. તો હવે કેટલી થેલી ઉપર 5 કરતા વધારે વજન છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 7 થઈ ગઈ. હવે આપણે એની સંભાવના શોધવી છે. તો ઘટના એ ની સંભાવનાનું સાંકેતિક સ્વરૂપ PA બરાબર ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 7 છે એટલે અંશમાં 7 ભાગ્યા કુલ પરિણામો, કુલ પરિણામો 11 છે, 7 ભાગ્યા 11 એ આપેલી ઘટનાની સંભાવના હશે. વિદ્યાર્થી મિત્રો, આમાં ઘટના બી તમને વધારાનું પૂછવું હોય તો પૂછી શકે કે ખરેખર એક્ઝેક્ટ 5 કિલોગ્રામ વજન હોય એ ઘટનાની સંભાવના શોધવી છે. તો ખરેખર એક્ઝેક્ટ 5 લખ્યું હોય એવા પરિણામો 2 મળે છે, 1 અને 2, તો અંશમાં 2 આવે, કુલ પરિણામ તો 11 જ થવાનું, 2/11 એ રીતે આવી શકે. એવું પણ પૂછી શકે 5 કરતા ઓછું વજન હોય, થેલી પર ભલે 5 લખ્યું હોય, 5 કરતા ઓછું વજન ખરેખર હોય એ ઘટનાની સંભાવના શોધો. તો 5 કરતા ઓછું હોય એવું 1 અને 2 મળે છે, તો ત્યાં પણ 2/11 જવાબ આવી શકે. અહીંયા આ દાખલામાં તો માત્ર એક જ ઘટનાની સંભાવના શોધવાની કીધી છે કે 5 કરતા વધુ વજન હોય કિલોગ્રામમાં એ ઘટનાની સંભાવના શોધો. તો 5 કરતા વધારે વજન ખરેખર આપણે પ્રાપ્ત થયું હોય એવી 7 થેલીઓ હતી અને કુલ થેલી 11, 7/11 એ આપેલી ઘટનાની સંભાવના છે. વિદ્યાર્થી મિત્રો, દાખલાઓ સંભાવનાના બહુ સરળ છે, એકમ કસોટીમાં પૂછાય તો તમને દાખલા ગણતા આવડવા જોઈએ. આ પ્રકરણ ધોરણ 10 ની અંદર પણ આવે છે એટલે આનો અભ્યાસ તમારે આગળના ધોરણમાં પણ કામ લાગશે. બંને દાખલાઓ નોટ પેન સાથે તમારી નોટમાં લખવાના છે, સાથે સાથે પાઠ્યપુસ્તકમાં આપેલા ઉદાહરણના દાખલા પણ ગણવાના છે. હવે પછીના શૈક્ષણિક વિડીયોમાં આપણે આગળના દાખલાનો અભ્યાસ કરીશું.